આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ભૂગોળને લગતા અગત્યના પ્રશ્નો, જનરલ નોલેજને લગતા અગત્ય એમસીક્યુ, જે તમારી ગવર્મેન્ટ એક્ઝામ, આવનારી એક્ઝામ માટે મહત્ત્વનું બની જશે. તો અગાઉ 14 પાર્ટ આપણે મૂકી દીધા છે 100 પ્રશ્નોના. આ છે 15મો પાર્ટ અને છેલ્લો પાર્ટ. આ પાર્ટમાં શીખીશું આપણે 100 પ્રશ્નો 1401 થી 1500. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે ભારતના કયા રાજ્યને સૌથી વધારે સૂર્ય શક્તિ મળે છે? તો છે ગુજરાતને. પ્રશ્ન 1402, નરોરા પરમાણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલ છે? તો આવેલ છે ઉત્તર પ્રદેશમાં. 1403, રાવત ભાટા પરમાણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલ છે? તો આવેલ છે રાજસ્થાનમાં. 1404, કલ્પકમ પરમાણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલ છે? તો આવેલ છે તમિલનાડુમાં. 1405, કૈગા પરમાણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલ છે? તો આવેલ છે કર્ણાટકમાં. 1406, ભારતમાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ કયા સ્થળે નાખવામાં આવ્યો છે? તો આવેલ છે માધવપુરમાં. 1407, પૃથ્વી પર આવતા સૂર્યકિરણોને કેટલા ટકા ભાગ પવન ઉર્જામાં રૂપાંતરણ પામે છે? તો 2% જેટલો. 1408, ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ કઈ જગ્યાએ સ્થપાયું હતું? તો એ સ્થપાયું તુતિકોરિનમાં. પ્રશ્ન 1409, ભારતમાં સૌથી મોટું વિન્ડ ફાર્મ ગુચ કયા રાજ્યમાં આવેલ છે? તો એ આવેલ છે તમિલનાડુમાં. 1410, કચ્છમાં કયા સ્થળે વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવ્યું છે? તો આવ્યું છે માંડવીમાં. 1411, ગુજરાત સરકારે જામનગર જિલ્લાના લાંબા ગામ નજીક કયા દેશની મદદથી સૌથી મોટો વિન્ડ ફાર્મ ઊભું કર્યું છે? તો એ છે ડેનમાર્ક દેશની સહાયથી. 1412, ભારતમાં બાયોગેસનો સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો એ છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 1413, બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન કેટલાનું છે? તો એ છે 2. 1414, ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ કયા ગામે સ્થાપવામાં આવ્યો છે? તે ગામનું નામ છે મહેથાણા. પ્રશ્ન 1415, ગુજરાતમાં બાયોગેસ બનાવવાની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો એ થઈ હતી ઈસવીસન 1954માં. પ્રશ્ન 1416, ભારતમાં કયા સ્થળે ભૂતાપીય ઉર્જા દ્વારા ચલાવાતો વિદ્યુત પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે? તો છે મણિકરણમાં. 1417, ભરતી ઉર્જામાંથી વીજળી પેદા કરવાની પહેલ કયા દેશે કરી હતી? તો એ તો દેશ ફ્રાન્સ. 1418, ધુમાડા વગરનો સફેદ કોલસો કોણે કહે છે? તો જળવિદ્યુત શક્તિને. 1419, સોલાર બેટરીથી ચાલતા વાહનો કયા શહેરમાં વપરાય છે? તે વપરાય છે દિલ્હી શહેરમાં. પ્રશ્ન 1420, બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરામાંથી શું બને છે? તેમાંથી બને છે ખાતર. પ્રશ્ન 1421, કયા સ્થળે તાપ વિદ્યુત મથક અને જળ વિદ્યુત બંને પ્લાન્ટ આવેલા છે? તો એ છે ઉકાઈમાં. પ્રશ્ન 1422, લિગ્નાઇટ કોલસામાંથી વિદ્યુત ઉત્પાદનનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ક્યાં સ્થળે આવેલ છે? તો આવેલ છે પાંદ્રોમાં. 1423, કોલસાની ગુણવત્તા પ્રમાણે ઊંચી કક્ષાનીથી નીચી કક્ષાનો ક્રમ ગોઠવો. તો સૌથી ઊંચી કક્ષાનો છે એન્થ્રેસાઇટ, એનાથી નીચો બિટ્યુમિન, પછી લિગ્નાઇટ અને છેલ્લો છે પીટ કોલસો. 1424, ધુમાડીઓ અને સૌથી વધારે રાખ પડતો કોલસો કયો છે? તો એ છે લિગ્નાઇટ કોલસો. 1425, ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? તો એ છે પાંદરો. 1426, રાષ્ટ્રના ખનિજ તેલના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો છે? તો એ છે 41% જેટલો. પ્રશ્ન 1427, ગુજરાતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કયું છે? તો એ છે ઉકાઈ. 1428, પૃથ્વીનો મૂળ ઉર્જા સ્ત્રોત કયો છે? તો એ છે સૂર્ય. 1429, ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા ઉપરનો ઉદ્યોગ છે? તો છે સુતરાઉ કાપડનો. 1430, ભારતમાં સુતરાઉ કાપડનો સૌથી પ્રથમ જે મિલ હતી ક્યાં સ્થપાઈ હતી? તો એ સ્થપાઈ હતી મુંબઈમાં. 1431, ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું? તે સ્થપાયું હતું રીસારામાં. પ્રશ્ન 1432, ભારતમાં ઉદ્યોગનો આયોજનપૂર્વક વિકાસ કઈ સાલમાંથી થયો? તો ઈસવીસન 1951થી.
1433 ભારતમાં કયા દશકામાં કોમ્પ્યુટર ઉદ્યોગ હાર્ડવેર રૂપે શરૂ થયો? તો એ થયો ઈસવીસન 1990માં. પ્રશ્ન 1434 ભારતમાં શણ અને તેની ચીજવસ્તુઓનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો એ છે પશ્ચિમ બંગાળ. 1435 ભારતમાં મોટાભાગની શણની મિલો કઈ નદીના કિનારે આવેલ છે? આવેલ છે હુગલી નદીના કિનારે. 1436 શણના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તે ધરાવે છે પ્રથમ. પ્રશ્ન 1437 પંજાબમાં ઊની એટલે ગરમ કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું છે? તો એ છે તારીવાલ. 1438 ગોળ અને ખાંડસળીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો એ ધરાવે છે પ્રથમ સ્થાન. 1439 ભારતના કયા વિસ્તારની શેરડીમાં ગળ પણ વધારે હોય છે? તો એ છે દક્ષિણ ભારતની. પ્રશ્ન 1440 ભારતમાં લોખંડ પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું? તે સ્થાપવામાં આવ્યું પોર્ટોનોવામાં. 1441 ભારતમાં હાલ ચાલુ હોય એવું લોખંડનું પહેલું આધુનિક કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું? તે થયું કુલટીમાં. 1442 ભારતમાં લોખંડનું મોટા પાયા પરનું ઉત્પાદન સૌપ્રથમ ક્યાં શરૂ થયું? તે થયું જમશેદપુરમાં. પ્રશ્ન 1443 કયા સ્થળનું લોખંડ પોલાદનું કારખાનું જર્મનીના સહયોગથી સ્થાપવાનું છે? તો રાઉરકેલાનું. 1444 કયા સ્થળનું લોખંડ પોલાદનું કારખાનું બ્રિટનના સહયોગથી સ્થપાયું છે? તો એ છે દુર્ગાપુરમાં. 1445 કયા સ્થળના લોખંડ પોલાદના કારખાના રશિયાના સહયોગથી સ્થાપવામાં આવ્યા હતા? તો ભિલાઈ અને બોકારો. પ્રશ્ન 1446 જમશેદપુર લોખંડ પોલાદનું કારખાનું કયા રાજ્યમાં આવેલ છે? તો આવેલ છે ઝારખંડમાં. પ્રશ્ન 1447 વિશ્વે રૈયા લોખંડ પોલાદનું કારખાનું ક્યાં સ્થળે છે? તો એ છે ભદ્રાવતી કર્ણાટકમાં. 1448 ભિલાઈ લોખંડ પોલાદનું કારખાનું કયા રાજ્યમાં આવેલ છે? તો આવેલ છે છત્તીસગઢમાં. 1449 દુર્ગાપુર લોખંડ પોલાદનું કારખાનું કયા રાજ્યમાં આવેલ છે? તો આવેલ છે પશ્ચિમ બંગાળમાં. 1450 એક ટન એલ્યુમિનિયમ મેળવવા માટે આશરે કેટલા ટન બોક્સાઇડની જરૂર પડે છે? તો જોવું પડે છે 6 ટન. પ્રશ્ન 1451 ખેતડી શાના માટે પ્રખ્યાત છે? તો એ છે તાંબાના ગાળણ માટે. 1452 ભારતમાં રાસાયણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો સ્થાપવામાં આવ્યું રાનીપેટમાં. પ્રશ્ન 1453 રાનીપેટ ખાતરનું કારખાનું કયા રાજ્યમાં આવેલ છે? તો આવેલ છે તમિલનાડુમાં. 1454 ભારતમાં રાસાયણિક ખાતરનું સૌપ્રથમ મોટું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો સ્થાપવામાં આવ્યું સિંદરીમાં. 1455 ભારતમાં સિમેન્ટનું પ્રથમ કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તે શરૂ કરવામાં આવ્યું ચેન્નઈમાં. 1456 રેલવે એન્જિન બનાવવાનું ચિત્રરંજનનું કારખાનું કયા રાજ્યમાં આવેલ છે? તે આવેલ છે પશ્ચિમ બંગાળમાં. 1457 કયા સ્થળે રેલવેના ડબ્બા બને છે? તો છે પેરામ્બુરમાં. 1458 કયા સ્થળે લડાઈના વિમાનો બનાવવામાં આવે છે? તો છે કોરાપુટમાં. 1459 ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે? તો છે બેંગલુરુ. 1460 લોખંડનું પ્રથમ આધુનિક કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું? ક્યારે સ્થાપવામાં આવ્યું? તો સ્થાપવામાં આવ્યું ઈસવીસન 1830માં. 1461 સુતરાવ કાપડની પ્રથમ મિલ ક્યારે શરૂ કરવામાં આવી? ઈસવીસન 1854માં. 1462 શણની પ્રથમ મિલ ક્યારે શરૂ કરવામાં આવી? તો ઈસવીસન 1855માં. 1463 જળ પ્રદૂષણનો સૌથી મહત્વનો સ્ત્રોત કયો છે? તો ઔદ્યોગિક કચરો. 1464મો પ્રશ્ન પ્રદૂષણ અટકાવવા કયું બળતણ જરૂરી છે? તો પ્રાકૃતિક વાયુ. 1465 સિમેન્ટ ઉદ્યોગ માટે કાચા માલનો સ્ત્રોત કયો છે? તો છે એલ્યુમિના. 1466 ઓઝોનના સ્તરને કયા વાયુને લીધે નુકસાન થાય છે? તો ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFC વાયુથી ઓઝોનના સ્તરને નુકસાન થાય છે. પ્રશ્ન 1467 હવાના પ્રદૂષણના મુખ્ય વાયુ કયા છે? તો કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. પ્રશ્ન 1468 જંતુનાશક દવાઓ બનાવવાનું મુખ્ય કેન્દ્ર કયું છે? તો છે વડોદરા. 1469 સોફ્ટવેર ઔદ્યોગિક પાર્ક બાબતે ભારતમાં કેટલા કેન્દ્રોનો વિકાસ કરવામાં આવ્યો છે? તો 18 કેન્દ્રોનો. 1470 ટસર કયા પ્રકારનું કાપડ છે? તો એ છે રેશમી. 1471 ભારતમાં કયા માર્ગોનું મહત્ત્વ સૌથી વધારે છે? તો સડક માર્ગોનું. 1472
કયો સડક માર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે? તો દિલ્હીથી કોલકાતા. 1477 ભારતમાં કયા નંબરનું રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી લાંબો છે? તો 7 નંબરનો. 1474 ગુજરાતમાં કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય? નંબર 8. 1475 ગ્રામ્ય માર્ગોના વહીવટ કોણ કરે છે? તો ગ્રામ પંચાયત. 1476 ભારતમાં પ્રથમ રેલમાર્ગ કઈ સાલમાં શરૂ થયો હતો? તો ઈસવીસન 1853માં. 1477 ભારતમાં પ્રથમ રેલવે માર્ગ કયા બે શહેરોને વચ્ચે શરૂ થયો હતો? તો મુંબઈથી થાણા. 1478 ભારતમાં રેલવેના કુલ કેટલા વિભાગ એટલે કે ઝોન આવેલા છે? તો 16 ઝોન છે. 1479 ઉત્તર પૂર્વ રેલવેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? તો આવેલ છે ગોરખપુરમાં. 1480 ઉત્તર પશ્ચિમ રેલવેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? તો આવેલ છે જયપુરમાં. 1481 પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન કયું છે? તો એ છે અમદાવાદનું. 1482 ભારતની મધ્ય રેલવેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? તો આવેલ છે મુંબઈમાં. 1483 દક્ષિણ પૂર્વ રેલવેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? તો આવેલ છે કોલકાતામાં. 1484 પશ્ચિમ મધ્ય રેલવેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? તો આવેલ છે જબલપુરમાં. 1485 પૂર્વ મધ્ય રેલવેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? તો હાજીપુરમાં. 1486 દક્ષિણ મધ્ય રેલવેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવે છે? તો સિકંદરાબાદમાં. 1487 પશ્ચિમ રેલવેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? તો મુંબઈમાં. 1488 દક્ષિણ પશ્ચિમ રેલવેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? તો આવેલ છે હુબલીમાં. 1489 હિમસાગર એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો જમ્મુથી કન્યાકુમારી સુધી. 1490 પારાદ્વીપ બંદર ક્યાં રાજ્યમાં આવેલ છે? તો ઓડિશા એટલે કે ઓરિસ્સામાં. 1491 તુતીકોરિન બંદર કયા રાજ્યમાં આવેલ છે? તો આવેલ છે તમિલનાડુમાં. 1492 વિશાખાપટ્ટનમ બંદર ક્યાં આવેલ છે? તો આવેલ છે આંધ્રપ્રદેશમાં. 1493 હલ્દિયા બંદર ક્યાં આવેલ છે? તો આવેલ છે પશ્ચિમ બંગાળમાં. 1494 જવાહરલાલ નેહરુ બંદર ક્યાં આવેલ છે? તો આવેલ છે મહારાષ્ટ્રમાં. 1495 ભારતમાં સૌથી વધુ વહાણવટું કઈ નદીમાં થાય છે? તો હુગલી નદીમાં. 1496 ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર ક્યું છે? તો એ છે મુંબઈ. 1497 એન્નોર મહાબંદર ક્યાં આવેલું છે? તો આવેલ છે તમિલનાડુમાં. 1498 ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિમી લાંબો છે? તો 1600 કિમી જેટલો. 1499 ગુજરાતના દરિયા કિનારે કુલ કેટલા બંદર આવેલ છે? તો 43 બંદર આવેલ છે. 1500 કઈ કંપની ઓએનજીસીને હેલિકોપ્ટર સેવા આપે છે? તો પવન હંસ. તો આ હતા 1401 થી 1500 એટલે કુલ 100 પ્રશ્નોનો પ્રશ્ન સંગ્રહ જે તમારી આવનારી ગવર્મેન્ટ એક્ઝામ માટે મહત્ત્વના બની છે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.